હવે કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો બન્યો સસ્તો. રાજ્ય સરકારે ભાવમાં કર્યો 50% ઘટાડો. લેબમાં માત્ર 400 રૂપિયામાં થશે આરટીપીસીઆર ટેસ્ટ, તો ઘરેથી સેમ્પલ લઈ જવાનો દર માત્ર 550 રૂપિયા. સિટી સ્કેનના ભાવમાં પણ 500 રૂપિયાનો ઘટાડો. તો રાજ્યમાં જિલ્લા કક્ષાએ હોસ્પિટલો માટે ખરીદાશે નવા 70 સિટી સ્કેન મશીન. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયા અનેક મહત્વના નિર્ણય. કોરોનાની ત્રીજી લહેર અંગે રાજ્ય સરકાર ગંભીર. આગામી રવિવારે અપાશે કોરોના વેક્સિનનો બીજો ડોઝ. તો રાજ્ય સરકારને 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીને રાજ્ય સરકારે આપ્યું આમંત્રણ. દેશમાં કોરોના કાળ દરમિયાન પણ કૃષિ ક્ષેત્રે ભૂમિપુત્રોએ કર્યું મબલક ઉત્પાદન, તો કોલસા ઉત્પાદનમાં પણ સર્જ્યો રેકોર્ડ. મોદી સરકારે લોકસભામાં આપી દેશવાસીઓને માહિતી. રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પસાર થયું કિશોર ન્યાય સંશોધન વિધેયક 2021. ભારત પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને એસ જયશંકર સાથે કરી મુલાકાત. સિવિલ સોસાયટી સંગઠનના પ્રતિનિધિઓની બેઠકમાં લીધો ભાગ. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, કોરોના વેક્સિનને લઈને બંને દેશો વચ્ચે વધ્યો સહયોગ, તો પ્રાદેશિક મુદ્દાઓ સિવાય અફઘાનિસ્તાન અને હિન્દ પ્રશાંત ક્ષેત્ર વિશે પણ થઈ ચર્ચા. રાજ્યમાં સતત 9મા દિવસે કોરોનાથી 1 પણ વ્યક્તિનું મૃત્યુ નહીં. મંગળવારે 30 નવા કેસ સામે 57 લોકો થયા સ્વસ્થ. તો સંક્રમણ સામે સાવધાની રાખીને પોરબંદરમાં યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો કરાયો રદ. દેશમાં કોરોના સામે જંગ યથાવત. કોરોના સંક્રમણના કેસમાં ઘટાડા બાદ આંશિક વધારો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 43,654 નવા કેસ, જ્યારે 41,678 દર્દીઓ થયા સ્વસ્થ. રિકવરી રેટ વધીને 97.39% થયો. તો છેલ્લા 24 કલાકમાં 40 લાખથી વધુ લોકોનું કરાયું રસીકરણ. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ અને કારગિલમાં વાદળ ફાટ્યું, 6 મોત, તો કેટલાક લોકો લાપતા. સેના અને એનડીઆરએફની ટીમો જોડાઈ રાહત કાર્યમાં. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ, શક્ય તમામ મદદની આપી ખાતરી. તો રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે નહીવત વરસાદ, કેટલાક વિસ્તારોમાં રહેશે માત્ર છૂટો છવાયો વરસાદ. અને ટોક્યો ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં ભારતની આશા યથાવત. પીવી સિંધુએ વુમન સિંગલના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ. તો તીરંદાજીમાં ભારતની આશા સમાપ્ત. પુરુષ એકલ તીરંદાજી પ્રતિયોગિતામાં ભારતના તરુણદીપ રાય અને પ્રવીણ જાદવની હાર. હોકીમાં ભારતીય મહિલા ટીમની બ્રિટન સામે.